गुड आफ्टरनून बाळ मित्रों, सेंट जेवियर्स ना ई क्लास में तमारू हार्दिक स्वागत छे। केम छो? आपणे डीसी क्लास में पण चर्चा करी थी आ पाठ विशे, अने घणा टाइम थी हमणा आपणे सामान्य ज्ञान नथी भण्या ने, कारण के पर्यावरणनी तमारी यूनिट टेस्ट हती, तो मी हमणा तमने पर्यावरणनुं कराता। पण आजे हवे सामान्य ज्ञान आपणे शुरू करवानुं छे। सामान्य ज्ञानमां पाठ पांच भारतनू चलनी नाणू, एनो भाग एक आपणे करी लीधो छे। हवे भाग बेनी चर्चा करवाना छीए। भाग बेमां तमारे स्वाध्याय शीखवानुं छे। आपणे डीसी क्लासमां पण चर्चा करी हती ए रीते तमारे पहेला नोट अने पैसा, आपणा जे चलनी नाणू, एटले चलनी नाणू एटले शुं के जे हमणा चलणमां होय, जे हमणा चालतुं होय एने कहेवાય चलनी नाणું, बराबर। पहेलाना पैसा अलग हता, पहेलाना जमानामां थोड़ा अलग आपणे त्यां चलणमां हता पैसा। पछी अत्यारे विदेशमां ने आपणे जोईए ने तो त्यां पण अलग चलनी नाणું होय छे। तमे डॉलर सांभळ्युं हशे। पछी अलग अलग देशना चलनी नाणा अलग अलग होय छे, बराबर। पण भारतमां जे चलनी नाणું छे, आपणे भारतीय छे एटले आपणे भारतनुं चलनी नाणું खबर होवी जोईए के शुं चाले छे भारतमां। तो तमारे पण तमारी पासे पैसा पीगी बेगमां होय तो एमांथी काढीने जोवाना, निकळता होय तो, न निकळता होय तो मम्मी पप्पा पासेथी पैसा लेवाना छे अने ओळखવાના છે, બરાબર। પછી મમ્મીને પાછા આપી દેવાના છે સાચવીને, બરાબર ને। તો ચાલો આપણે આ પાઠ શીખવું છે ને, તો આ પાઠનું સ્વાધ્યાય આપણે જોઈએ। મારી સાથે તમારે પણ સ્વાધ્યાય કાઢવાનું છે। સ્વાધ્યાય પોતી એટલે તમારી જે સામાન્ય જ્ઞાનની બુક છે, એ બુકમાં તમારે આ સ્વાધ્યાય કાઢવાનું છે। જુઓ આમાં શું કરવાનું છે, નીચે આપેલા ચિત્રો જોઈને કુલ કેટલા રૂપિયા પૈસા થાય તે બોક્સમાં પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે ખાલી જગ્યામાં તમારે અહીંયા કેટલા થાય છે એ લખવાના છે। હવે આ કેટલા છે, 50 પૈસા તમારી બુકમાં છે, તમે જોઈ શકો છો। હવે આ પૈસા છે, બરાબર, ત્યાં પૈસા લખેલું છે, તમને તો હવે વાંચતા પણ આવડી ગયું છે ને, તો અહીંયા વાંચજો 50 પૈસા। તો 50 પૈસા બરાબર કેટલા થાય, 1 રૂપિયો। 50 વત્તા 50 કેટલા થાય, ગણતરી કરજો તમે બુક અને પેન્સિલ લઈ અને ગણજો, 50 વત્તા 50 કેટલા થાય, 100। હવે 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, 1 રૂપિયો। તો અહીંયા આપણે શું લખાશે, 1 રૂપિયો। ત્યાર પછી અહીંયા આ છે બે બેના સિક્કા, એટલે 2 રૂપિયાનો સિક્કો અને બીજો 2 રૂપિયાનો સિક્કો। હવે 2 વત્તા 2 કેટલા થાય, 4 રૂપિયા, એટલે અહીંયા 4 રૂપિયા લખવાના છે। ત્યાર પછી અહીંયા છે 5 રૂપિયાનો સિક્કો, બીજો 5 રૂપિયાનો સિક્કો। હવે 5 વત્તા 5 કેટલા થાય, 10 રૂપિયા, તો અહીંયા આવશે 10 રૂપિયા। ત્યાર પછી છે અહીંયા આ નોટ છે, હવે નોટ કેટલાની છે, 10 રૂપિયાની નોટ ને આ 10 રૂપિયાના, તો 10 વત્તા 10 કેટલા થાય, જો આ રીતે છે ને ગણવાનું, નહીંતર ન આવડે તો આવી રીતે 10 વત્તા 10નો સરવાળો કરવાનો, બરાબર। 0 અને 1 વત્તા 1 2, એટલે કેટલા થયા, 20। તો 20 શું થયા, રૂપિયા, તો અહીંયા આવશે જવાબ 20 રૂપિયા, બરાબર। ત્યાર પછી છે હવે અહીંયા જુઓ આ કેટલા છે, 50ની નોટ છે, તો 50ની 2 નોટ છે, એટલે શું લખવાનું, તમે ગુજરાતી અથવા અંગ્રેજીમાં લખી શકો છો, 50 વત્તા 50। 50 વત્તા 50 કેટલા થાય, 0 0 0, 5ને 5 કેટલા થાય, ફટાફટ ગણો, 10, બરાબર। તો આ કેટલા થયા, 100। તો 50 વત્તા 50 કેટલા થાય, 100 રૂપિયા, તો અહીંયા આવશે 100 રૂપિયા। તમારે આવી રીતે ઘણી ગણીને લખવાનું છે, એમને એમ લખી નથી નાખવાનું, એમને એમ મીસે લખ્યું છે એ જોઈ જોઈને લખી નથી નાખવાનું। હવે અહીંયા છે 100 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ, તો જો 100 વત્તા 100, કારણ કે 2 નોટો છે ને, તો આપણે વત્તા કરવાનું, 100 વત્તા 100, તો આ 0 0 0 0 0 0, 1 વત્તા 1 કેટલા થાય, 2, એટલે કેટલા રૂપિયા થયા, 200 રૂપિયા, એટલે અહીંયા આપણે લખવાનું છે 200 રૂપિયા, બરાબર। 100 વત્તા 100 કેટલા રૂપિયા થાય, 200 રૂપિયા। આ તમારે જાતે ઘણી ગણીને લખવાનું છે, સીધા જવાબ નથી લખી નાખવાના। ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ, જો હવે અહીંયા શું કરવાનું છે, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। હવે અહીંયા ખરું ખોટું શું છે એ તમારે લખવાનું છે। તો પહેલું વિધાન એટલે કે પહેલું વાક્ય શું છે, 1 રૂપિયાના 2 સિક્કા બરાબર 2 રૂપિયા થાય, આ સાચું છે કે ખોટું, તો આપણે જોઈએ, જો 1 રૂપિયાના 2 સિક્કા એટલે 1, આ 2 સિક્કા થઈ ગયા ને,
एक वत्ता एक केटला थाय बे, एक ने एक बे थाय ने, तो बे रुपया थाय। एक रुपियाना बे सिक्का होय, आ एक सिक्को आ बीजो सिक्को, आ एक सिक्को आ बीजो सिक्को, तो बे सिक्का थया एटले बे रुपया थया, तो आ विधान शू आवशे? साच्चू। एटले अहींया आपणे लखवानुं छे साच्चू। हवे छे बे रुपियानी त्रण नोट बराबर छ रुपया थाय। જો અહીંયા શું કરવાનું છે, બે રૂપિયાની ત્રણ નોટ, એટલે આ એક બે રૂપિયા, આ બીજા બે રૂપિયા અને આ ત્રીજા બે રૂપિયા, બરાબર? તો બે રૂપિયાની કેટલી નોટ થઈ? ત્રણ નોટ થઈ, એક બે ને ત્રણ। હવે ત્રણ નોટ બરાબર છ રૂપિયા થાય તો આપણે સરવાળો કરી લેવાનો, ન આવડતો હોય તો। જો બે વત્તા બે ચાર, ચાર વત્તા બે છ, તો અહીંયા છ રૂપિયા થયા, બરાબર? છ રૂપિયા થયા ને, તો અહીંયા આપણને પૂછ્યું છે છ રૂપિયા થાય, તો આ વિધાન સાચું આવશે, બરાબર? ત્યાર પછી ત્રીજામાં છે પાંચ રૂપિયાની પાંચ નોટ બરાબર પચીસ થાય। તો હવે તો તમને પાળા પણ આવડી ગયા છે, સરવાળો કરો અથવા તો તમે ગુણાકાર પણ કરી શકો, કારણ કે તમને તો ઘડિયા આવડે છે ને। તો પાંચ રૂપિયાની પાંચ નોટ એટલે પચું પચું કેટલા થાય? પચીસ। તો પચીસ રૂપિયા અહીંયા આપ્યો છે ને જવાબ, પાંચ રૂપિયાની પાંચ નોટ એટલે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ, આમ પણ તમે કરી શકો, પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ, અથવા તો તમે પાંચ સોરી આ રીતે પણ કરી શકો, પાંચ ગુણ્યા પાંચ કેટલા થાય? પચું પચું પચીસ। પાંચ રૂપિયાની પાંચ નોટ એટલે નોટ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ થાય, બરાબર? તો આ વિધાન સાચું છે, પચીસ થાય ને, તો આ સાચું છે એટલે અહીંયા ખરું લખવાનું। હવે ત્યાર પછી છે દસ રૂપિયાની આઠ નોટ બરાબર ચાલીસ રૂપિયા થાય। દસ રૂપિયાની આઠ નોટ એટલે દસ ગુણ્યા આઠ, તમને ગણિતમાં આવડે છે ને હવે આ, તો દસ રૂપિયાની આઠ નોટ એટલે દસ ગુણ્યા આઠ કેટલા થાય? દસ અઠ્ઠા એંસી, તો અહીંયા જવાબ તમને શું આપ્યો છે? ચાલીસ। તો આ સાચું છે કે ખોટું? જો અહીંયા ચાલીસ રૂપિયા થાય એમ આપ્યું છે, તો ખોટું આવશે ને। દસ રૂપિયાની જો આઠ નોટ હોય તો એંસી રૂપિયા થાય, કેટલા થાય? એંસી, ચાલીસ રૂપિયા ન થાય, એટલે અહીંયા આવા વિધાન ખોટું આવશે। ત્યાર પછી હવે તમને છે વીસ રૂપિયાની ચાર નોટ બરાબર સો રૂપિયા થાય। હવે વીસ ગુણ્યા ચાર, વીસ રૂપિયાની ચાર નોટ એટલે વીસ ગુણ્યા ચાર કેટલા થાય? વીસ ચોક એંસી, તમને આવડે જ છે પાડા, તો એંસી રૂપિયા થાય છે, અને અહીંયા તમને કેટલા આપ્યા છે? સો રૂપિયા થાય, એટલે આ વિધાન આવશે ખોટું, બરાબર? આ મૌખિક ગણતરી તમારે કરવાની છે। હવે છે પચાસ રૂપિયાની બે નોટ બરાબર સો રૂપિયા થાય। પચાસ રૂપિયાની બે નોટ સોરી પાંચસો રૂપિયાની બે નોટ બરાબર હજાર રૂપિયા થાય। જો આ તમને પાંચસોનો ઘડિયો ન આવડે, હજી તમે નાના છો, તો તમારે પાંચસો વત્તા પાંચસો કરી લેવાના, બરાબર? બે નોટ છે એટલે પાંચસો વત્તા પાંચસો, તો પાંચ શૂન્ય શૂન્ય પાંચને પાંચ કેટલા થાય? દસ, એટલે આ કેટલા થયા? એકડો ને ત્રણ મીંડા હોય એટલે એને શું કહેવાય? હજાર। તો પાંચસો રૂપિયાની બે નોટ બરાબર કેટલા થાય? હજાર રૂપિયા, તો આ વિધાન સાચું છે, બરાબર? તો આ રીતે આ મૌખિક ગણતરી અથવા તો તમને ગણીને કરવાનું છે, મીસનો પીડીએફમાંથી જોઈ જોઈને નથી કરવાનું, જાતે કરવાની ટ્રાય કરવાની છે, બરાબર? હવે પ્રશ્ન ત્રણમાં શું છે, નીચે આપેલા ચલણી સિક્કાને ચડતા ક્રમમાં લખો। હવે ચડતો ક્રમ તમે લગભગ પહેલાં ધોરણથી કદાચ શીખી ગયા છો અથવા બીજા ધોરણથી, તો ચડતો ક્રમ એટલે શું તમારે એક ધ્યાન રાખવાનું, તમે સીડી ચડો ને, જ્યારે તમે સીડી ચડો ત્યારે નીચેથી ઉપર ચડો ને, બરાબર? ચડો છો સીડી, જ્યારે સીડીના પગથિયા ચડો છો તો નીચેથી ઉપર ચડો, એટલે ચડતો ક્રમ એટલે હંમેશા શું હોય, નાની સંખ્યાથી ઉપર મોટી સંખ્યામાં જવાનું। તો તમને અહીંયા પાંચ રૂપિયા છે, બે રૂપિયા છે, પચાસ પૈસા છે ને એક રૂપિયો છે। હવે પહેલાં સૌથી ચડતો ક્રમ એટલે નાનીમાંથી મોટું 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 જવાનું, ચડતો ક્રમ એટલે પહેલાં સીડી ચડો ત્યારે તમે નીચે હો, પછી ધીમે ધીમે ઉપર ચડો ને, એટલા માટે આમાં તમારે શું કરવાનું હોય કે ધીમે ધીમે ઉપર ચડવાનું, એટલે નાનામાંથી મોટા, એટલે પહેલાં પૈસા, પૈસા હંમેશા નાના કહેવાય, પછી રૂપિયા આવે, તો પહેલાં પચાસ પૈસા આવશે, ત્યાર પછી પચાસ પૈસાથી મોટા શું હોય? એક રૂપિયો, એટલે અહીંયા એક રૂપિયો। હવે એક રૂપિયાથી મોટું શું હોય? બે રૂપિયા, તો અહીંયા બે રૂપિયા આવે, બે રૂપિયાથી મોટું પાંચ રૂપિયા, એટલે પાંચ રૂપિયા। પણ આ ખાસ ધ્યાન રાખવાનું, ચડતો ક્રમ એટલે નાનાથી મોટામાં જવાનું, આપણે નીચે સીડી ચડીએ છીએ તો નીચેથી આપણે ઉપર ચડીએ છીએ ને, એને ચડતો ક્રમ કહેવાય, એટલે નાનાથી મોટામાં જવાનું, બરાબર? હવે છે પ્રશ્ન ચારમાં,
नीचे आपेली चलनी नोटने उतरता क्रम में गोठवो। उतरतो क्रम एटले शू? सीढ़ी जयरे तमे उतरो ऊपर थी नीचे आवो ने तो मोटी संख्या में थी नानी संख्या में जवानो। अपने जयरे उतरतो क्रम एटले कि सीढ़ी उतरी है ये ध्यान रखवानो। हवे तमे जयरे सीढ़ी उतरो तो ऊपर थी नीचे आवो छो ने जमीन पर, एटले कि पहला माड़े हो तो ऊपर पहला माड़ी नीचे ना ग्राउंड फ्लॉर पर आवो। एटले हमेशा उतरो छो। उतरो एटले उतरवू एटले शू थाय? मोटी संख्या में थी नानी संख्या तरफ आवानो। बराबर? तो जो अहीं तमने आप 100 रुपया है, 500 रुपया है, 20 रुपया है और 50 रुपया है। तो हवे अहीं उतरता क्रम में तमारे गोठवजो। उतरतो क्रम एटले मीसे तमने शू कीधु? पहला हमेशा मोटू आवे अने मोटा परथी नानू आवे, कारण के तमे उतरो छो एटले पछी मोटा परथी नानू आवे। एटले आमां शू आवशे? पहला सौथी मोटी नोट होय ए, तो आ 500 रुपयानी नोट सौथी मोटी कहेवाय ने। बराबर? तो 500 रुपयानी नोट अहीं पहला आवशे, त्यार पछी 100 रुपयानी नोट आवशे, कारण के पछी तो 500 पछीनी वेल्यू से नहीं होय 100 होय, 100 पछी से नहीं होय 50, 100 करता उतरता एटले के नाना शू छे 50, अने 50 करता उतरता एटले के नाना 20, तो 20 रुपया आवशे। बराबर? आ रीते तमारे आ स्वाध्याय पूरू करवानुं छे। पण जाते न समझाय त्यां तमे डीसी क्लास में पण मिस ने पूछी सको छो अने तमारुं डाउट क्लियर करी सको छो। बराबर? लाइव क्लास में पूछी सको छो। बस आजे आटलू ज। हवे आपणे नवा पाठ साथे फरी मळीशुं, त्यां सुधी तमारे आटलू बधुं लखीने पूरू करवानुं छे, एटले एक साथे घणुं बधुं लखवानुं न थाय। आवजो।